તો હા, મેં વાળ કપાવી દીધા છે અને કોઈએ કમેન્ટમાં લખવાની જરૂર નથી કે હું કેવો દેખાઉં છું, કારણ કે મને ખબર છે કે હું ચૂ દેખાઉં છું. હા ભાઈ, એ તો ઠીક છે, પણ તે વાળ કપાવે કેમ કે વોકિંગ અરાઉન્ડ વિથ લોંગ હેર, યે મેનલી નહીં હે યાર, ગર્લી હે. હા જી, 300 ગર્લફ્રેન્ડ રાખે એ સાચો મર્દ ને. તો વ્લોગ વાળા વિડીયો પર સારા રિસ્પોન્સ મળ્યા પછી મેં વિચાર્યું કે ડેઈલી વ્લોગિંગ ચાલુ કરી દઈ, પણ 24 કલાક હું અને સ્માઈલી આ સોફા પર બેસીને સ્ટડી કરતા હોઈએ છીએ, તો એ પોસિબલ નથી. તો આજે આપણે જોવાના છીએ એવા વિડીયોઝ જે વિડીયોઝ જોઈને તમને મજા આવશે, પણ જ્યારે તમારી સાથે થાય તમારી ગાન ફાટી પડે છે. ના, એટલે હું કોઈ ડબલ મીનિંગ જોક્સ નથી મારતો, હું કોઈ શ્વેતા જૈન નથી. હેલો લવરિયા, અમે જાણે તને પૂછું કોઈએ, તો ચાલો જોઈએ બવાલ વિડીયોઝ, આઈ મીન બમાલના વિડીયોઝ. આ લોકોએ તો ઝઘડાની વચ્ચે રોમેન્સ ચાલુ કરી દીધો. ઓ, 5-1 થઈ રહ્યું છે, 5-1 એકો મારને કે લે 5 લોગ, શું ફાટી પડી છે સુરતીઓની. એવું હું નથી કહેતો, 7 ગોયલ કહે છે, બાકી આ લો સુરતીસ અને લોચો બન, સુરતીઓનો લોચો બન. ઓ, ચમન ગટરમાં પડી ગયો, ચમન એવી રીતે જ ઘટવા પડે જેવી રીતે હું મારી કૃષ્ણ પ્રેમમાં. ઓકે, તો આ વિડીયોમાં આટલું જ હોય છે, લાસ્ટમાં મગન કંટ્રોલમાં આવી જાય છે, પણ કેમ 5-1 થયું એના પાછળની સ્ટોરી ખબર હોત તો થોડી વધારે મજા આવત, બટ કોઈ ના. ઓકે, તો હવે આ બબલ પાછળની સ્ટોરી છે. ઓકે, તો આ સ્ટોરીમાં બે કેરેક્ટર બહુ જ મેઇન છે, એક ચુતરબગા અને બીજો સનુ. તો સનુ ગલીની વચ્ચે ખુરશી નાખીને બેઠો હોય છે, તે આગળથી ચુતરબગા નીકળે છે અને કહે છે, થોડો સાઈડમાં બેસ, મારી સિરિયલ ચાલ થઈ ગઈ હશે. ત્યાં સનુ ભડકે છે અને જોરથી બૂમ પાડે છે કે આ મેનલી નથી. Let's watch cricket and football on TV and not stupid serials about in-laws. અને બેટ લઈને એના પાછળ મારવા માટે દોડે છે, ચુતરબગાની ફાટી પડે છે અને ઘરે જઈને સીધો દરવાજો બંધ કરી દે છે. હવે આગળ જેટલા ફની સલેમાન ભાઈ છે. અબે, એ તો બહાર જ છે, તું ઘરની બહાર નીકળ. હા, હવે શું છે? કાલે તો તમે બે ફેમિલી એ ઝઘડો કર્યો હતો કે આ સીઝન ની આઈપીએલ આરસીબી જીતશે કે ચેન્નઈ, એ ટોપિક પર. તો આજે હવે શું થયું? બહુ જ બોરિંગ ફાઇટ છે. અબે, ગેટ ખોલી દીધો, પણ કોઈને મારવા કૂટવાનું ન હોય. નથી બાજુ, જેમલા તું શાંતિ રહે. કેમ નથી બાજુ? સ્ટ્રેટ ફાઇટ છે ને, તો કેમ નહીં? મને સૌથી વધારે ખોટું સનુ માટે લાગે છે. ચાલ, જેટલી વાર ઝઘડો કરવા માટે આગળ ગયો એટલી વાર એની મમ્મીએ કીધું, જા ઘરે જઈને હોમવર્ક કમ્પ્લીટ કર. હવે ભાઈ આ બંધ કર દો. આઈ થિંક મેં કોઈ બીજો વિડીયો પ્લે કરી દીધો. ભાઈ, બે સિંગર એક સાથે અલગ અલગ સોંગ ગાઈ રહી છે, નક્કી બબાલ થશે હવે. બાય ધ વે, તમને આ બે સિંગરના નામ કહી દઉં. આનું નામ છે પિંકી, કેમ કે આને પિંક કપડા પહેરે છે, અને આનું નામ છે ચિંકી. ઓકે, ના એની પાછળ કોઈ રીઝન નથી. અબે સાલે, ઓ ચિંકીની લાઈન ચોરી દીધી, હવે મજા આવશે. બીજાનું તો ખબર નહીં, પણ આ ચમન ફૂલ મોજ લઈ રહ્યો છે. ચિંકી હજી સુધી કમ્પ્લેન કરે છે કે દીદી આ તો મારી લાઈન હતી ને. ઓ ભાઈ, બે બિલાડી ઝઘડતી હોય એવું લાગે છે.
ઓકે તો મારે આ બબાલને પોઈન્ટ આપવો હોય તો 10 માંથી 8. હા, 2 પોઈન્ટ કટ. અમે ચિંકી સરગી તો થપ્પડ પણ ના મારી શકી. પિંકીએ હાથ પકડી લીધો ને, આના કરતા ઝાડુ સારી રીતે થપ્પડ મારે છે. તો આજ માટે બસ આટલું. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો, અને કોલેજ વ્લોગ વાળો વિડીયો નથી જોયો તો જ્યારે ટાઈમ મળે ત્યારે જોઈ લેજો, કેમ કે તમારા ટાઈમથી ઇમ્પોર્ટન્ટ કંઈ નથી. બાકી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી વેળ લાગ્યા સિવાય ઇતિહાસ ઘડત નહીં.